માંડવી તાલુકાના મોટા લાયજા ગામે આવેલું સ્વયંભૂ મંગલેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। હાલ શ્રાવણ માસમાં માંડવી તાલુકાના મોટા લાયજા ગામે મંગલેશ્વર મહાદેવના મંદિરે વિશેષ ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। મોટા લાયજા ગામના સરપંચ કિશોરભાઈ ગઢવી, પ્રવીણ મહારાજ, પાલુભાઈ ગઢવી વગેરે શિવભક્તો મંદિરે ઉપસ્થિત રહ્યા હતા। મંદિરના વિકાસમાં વૈષ્ણવ સમાજનું યોગદાન અને માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા મળેલા યોગદાનનું વર્ણન કરવામાં આવ્યું હતું। શું કહે છે શિવ ભાવિકો આ મોટા લાયજા ગામના મંગલેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ વિશે, જુઓ ખાસ અમારી રજૂઆત। કેમેરામેન આરિફ ખલીફા, સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ હાલમાં જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વિશેષ ભક્તિભાવ કચ્છમાં જોવા મળી રહ્યું છે, ત્યારે માંડવી તાલુકાના મોટા લાયજા ગામે વિષ્ણુ સમાજમાં પણ એક શિવ મહિમા જોવા મળી રહ્યો છે અને ભક્તિભાવ સાથે છે તે શ્રાવણ માસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આજે મા આશાપુરા ન્યૂઝની ટીમ અમારી પહોંચી છે મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં। અહીં છે તે હરિયાળું વાતાવરણ છે અને આ મંદિરની વાત કરીએ તો એક સ્વયંભૂ મહાદેવનું મંદિર, પૌરાણિક મંદિર છે અને અહીં છે તે મહાદેવના જે મહાદેવની લિંક છે એ જાગૃત છે અને વધુમાં આપણે જાણીશું અહીંના સ્થાનિક વિષ્ણુ સમાજના શિવભક્તો પાસેથી। આવો, આપનું મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં પ્રવીણભાઈ સ્વાગત છે અને શું કહેશો મંદિર વિશે? આ મંદિર પુરાણું મંદિર છે અને જ્યારથી આ ગામનો જ્યારે તોરણ બંધાયો ત્યારથી જ આ મંદિર છે। પહેલાં અતિ જૂનું સાવ નાનું મંદિર હતું, પણ ભૂકંપ વખતે આ મંદિર સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયું હતું એટલે પછી મોટા લાયા વિષ્ણુ સમાજે સ્થાનિક દાતાઓ, જૈન મહાજન અને ગામના દાતાઓના સહયોગથી આ મંદિર જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ નવેસરથી બનાવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો આ મહાદેવના મંદિરનો શું સાક્ષાત્કાર થયેલો છે? સાક્ષાત્કારમાં એવું છે કે આ મંદિર ભૂકંપમાં આખો પડી ગયો હતો, પણ મૂર્તિઓને કાંઈ પણ ઈજા નથી થઈ, મૂર્તિ બધી એને ઈજ છે, મંદિર આખો ધ્વંસ થઈ અને જૂની તકતી હતી એ પણ બધી નાબૂદ થઈ ગઈ અને આ મંદિરમાં આજુબાજુના ગામડાઓના ગામના તો બધા દરરોજ આવે જ છે, આજુબાજુના ગામડાઓ પણ આવે છે, માનતાઓ માને છે અને જે માનતા અહીંયા માને એ માનતા ફળીભૂત થાય છે। ખાસ કરીને વાત કરું તો સ્થાનિક ઘણા લોકોનું કહેવું છે કે જે આ મહાદેવનું જે લિંક છે એ અમરનાથના શિવલિંગ જેવું જ છે, તો એ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવશો? હા, એટલે એ આ એક શ્રદ્ધાનો વિષય છે, હું અમરનાથને માનતો હું તો મને એમાં અમરનાથના દર્શન થાય, હું રામેશ્વરને માનતો હું તો મને આમાં રામેશ્વરના દર્શન થાય, એટલે બરાબર છે, જે જે સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે કહેતા હોય છે, બરાબર છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે ધાર્મિક સ્થળ છે એમાં બીજા ક્યાં ક્યાં સ્થાનો આવેલા છે અને આ ધાર્મિક સ્થાનમાં છે તે ગ્રામ પંચાયતનો શું ફાળો રહેલો છે? હા, આ ધાર્મિક સ્થાનમાં આપણે સમજો, જો આ આપણે સામે જોઈએ છીએ એ મોટા લહેજા વિષ્ણુ સમાજ સંચાલિત છે આખું બધું પરિસર, આ 6 એકર જમીન છે અને મંદિર છે, બગીચો છે, હરિયાળી છે બધું, બરાબર। હવે એમાં 28 વર્ષ પહેલાં આપણા રણછોડ ભૈયા છે ને એ બાલ બ્રહ્મચારી હતા, એ કોઈને ખબર નથી ક્યાંથી આવ્યા હતા અને શું કેટલી ઉંમર હતી, એ પહેલાં અહીંયા સેવા કરતા, ત્યાર પછી એ રામશરણ થયા એટલે ત્યાર પછી અહીંયા અમે સ્થાનિક ગ્રહસ્થી બાવાજીને વિષ્ણુ સમાજ રાખ્યા છે અને વિષ્ણુ સમાજમાં અહીંયા બધા આવી ગયા, બ્રાહ્મણ સમાજ, પટેલ સમાજ, ગઢવી સમાજ, ગોસ્વામી સમાજ, દરજી સમાજ, ક્ષત્રિય સમાજ, અહીંયા બીજો કોઈ અલગ સમાજ નથી, એક જ વિષ્ણુ સમાજ, હિન્દુ સમાજ વતીથી પોપટભાઈ બોલશે, શું કહે છો મંદિરના વિકાસમાં? પહેલાં તો હું એમ માનું છું કે આશાપુરા મહાનુજનું બહુ અતિશય મહત્ત્વ છે ને જ્યારે જ્યાં કામ હોય છે ત્યાં મા આશાપુરા નુજ બહુ સારો ભાવ ભજવે છે, એ બધી આભારી છીએ અમે। બીજું, આ જે ઇન્ટરલોક નાખે છે એ 4.5 થી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્યશ્રી આપેલા છે નવા સરપંચના હિસાબે। બીજું કે જ્યારે જ્યારે આપણી વિષ્ણુ સમાજના અમારીના કામ હોય તો એક જ રંગથી અને એક હિસાબથી કામ બધા પૂર્ણ કરવામાં આવે છે, સરસ। દર્શક મિત્રો, આપણી સાથે જે પાલુભાઈ ગઢવી, પાલુભાઈ આવો, તમે મંદિરમાં કહેતા હતા કે આ લિંગનો ખાસ મહિમા હોય છે અને ગામના એક આગેવાનને તકલીફ હતી, તો એ વિશે જણાવશો? મંદિરમાં તો બહુ પુરાણું મંદિર છે, ઐતિહાસિક ના તો ઘણા પરચા છે, એના પરચાની વાત આપણે વાત વર્ણન કરી શકીએ નહીં, બરાબર। એ અમારે મંગલેશ્વર મહાદેવ એટલે બહુ મોટું મંદિર અને બાજુમાં રણછોડ ભૈયા છે, સામે દેખાય એ રણછોડ ભૈયા પણ બહુ મહાન મહંત હતા, સાધુ હતા
અમારે અહીંયા ઓમ નમઃ શિવાયના જાપ કરતા, જ્યારે ઉઠે રાતના 2 વાગે ઉઠે ત્યારે ઓમ નમઃ શિવાયના જાપ બોલતા. બાકી તો હવે આ બધું સારું જ છે. ખાસ કરીને તમે જે કેન્સરની વાત કરતા હતા, હા અમારા ગામમાં અહીંયા બહુ 85 વર્ષના છે કિશોર મહારાજ, એને ડૉક્ટરે કીધું હતું કે હવે કેન્સર જેવું છે, તો એ કહેતા અમદાવાદ જાઉં છું. તો અમદાવાદ જવા માટે ત્યાં પુલ માથેથી અહીંયા ધજાને દર્શન કર્યા. એ મને વાત પોતે સંભળાવતા, ધજાને દર્શન કરીને કીધું કે હે મંગલેશ્વર મહાદેવ, હું બરાબર મારો રિપોર્ટ નેગેટિવ આવી જાય તો હું અહીંયા કને 1 મહિનો અહીંયા કને બેસું. પછી એનો રિપોર્ટ એનો નેગેટિવ આવી ગયો એકદમ. હજી પણ એ માણસ રવાડીમાં અમારે બહુ જ મહત્ત્વનો ફાળો આપે છે. 85 વર્ષના છે પણ બહુ જ ફાળો હોય છે એનો. ને એ માણસને નેગેટિવ આવ્યો પછી 1 મહિનો અહીંયા કને 3 મહિનામાં બેઠા હતા. કેટલા વર્ષ જૂની વાત હશે એ? તો હમણાં લગભગ 4-5 વર્ષની, 3-4 વર્ષ પહેલું. હા બહુ જૂની વાત છે. તો અહીંના આપણે પૂજારી મોહનભાઈ ગોસ્વામીને મળીએ, શું કહેશો તમે મંદિર વિશે? મંદિર વિશે તો એમ કહેવા જાઉં કે હું મારો કોલેજનો અભ્યાસ પણ ચાલુ છે અને મને શ્રદ્ધા એવી છે કે મને આગળ ભણવામાં મહાદેવના આશીર્વાદથી વધ્યો છું અને મને હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાને કોલેજોને બધું બંધ છે. તો મારું શ્રાવણ મહિનાની અંદર સવારથી કાઢીને રાતના 8 વાગ્યા સુધી મારું અહીંયા રહેવાનું હોય છે અને શ્રાવણ મહિનાની અંદર દરરોજ નવી નવી પૂજા ફૂલો લઈ અને પૂજા ભરી છે અને એમના ફોટા પાડી દેશ વિદેશમાં જ્યાં આપણા ગામના કે બાર ગામના વ્યક્તિ રહે છે તેમના સુધી મોકલીએ છીએ. સરસ. માં આશાપુરા ન્યૂઝ ચેનલની જે લિંક આવે એ પણ તમે મોકલાવજો એટલે ભાવિકો જોવે અને એમને દર્શન થાય, અને ખાસ અહીં મંદિરે દર્શન કરવા આવવું હોય તો એ વિશે પણ લોકેશન વિશે જણાવશો. અને અહીંયા મંદિરે શ્રદ્ધા એવી રાખે છે કે બ્રહ્મલીન શ્રી રણછોડભૈયાની અહીંયા સમાધિ છે. અહીંયા યાત્રાળુ આવે છે અને માનતાઓ કરે છે કે એમને કાંઈ પણ તકલીફ હોય માનતા કરે છે અને પૂરી પણ થાય છે, અને કેટલાક યાત્રાળુ પણ અહીંયા આવે પણ છે. અને શ્રાવણ મહિનાની અંદર દર સોમવારે હાલની વિકટ પર ધ્યાન લઈને નથી મોકૂ રાખવામાં આવે છે, અને દર સોમવારે સવારે રુદ્રીપૂજન, બપોરે મહાપ્રસાદનું આયોજન અને સાંજે મહાઆરતી અને રાત્રે 4 પોવાની પૂજા કરવામાં આવે છે. એ હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોકૂફ રાખવામાં આવેલ છે. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. કચ્છ ભુજમાં સૌ પ્રથમ વખત ₹1000ની ખરીદી પર ભેટ, કૂપન અને લકી ડ્રોમાં જીતો એક્ટિવા. લેડીઝ કુર્તી કોઈ પણ 3 પીસ માત્ર ₹1000માં. કોઈ પણ 3 લેડીઝ ટોપ ફક્ત ₹900માં. કોઈ પણ લેડીઝ જીન્સ 3 પીસના માત્ર ₹1200. લેડીઝ લેગિન્સ માત્ર ₹120માં. ગર્લ્સની જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600માં. ગર્લ્સની સ્કર્ટ 2 પીસના માત્ર ₹500. મેન્સ માટે જીન્સ અને શર્ટની જોડી માત્ર ₹700થી શરૂ. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. 0283225732.